જોઈએ સમાચાર વિગતવાર તો જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી થતા પહેલા આતંકીઓ તરફથી તેને ટાળવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર ખીણમાં ફરી એકવાર આતંકીઓએ સ્થાનિક સેનાના જવાનોને કિડનેપ કરી લીધા છે. શુક્રવારે શોપિયામાં 3 સ્પેશિયલ ઓફિસર અને 1 પોલીસ જવાન એમ કુલ 4 ઓફિસરોને કિડનેપ કરી લેવામાં આવ્યા હતા. તેમાંથી 3 પોલીસકર્મીઓને આતંકીઓએ મારી દીધા છે, જ્યારે થોડીવાર પછી આતંકીઓએ 1 પોલીસકર્મીને છોડી દીધો હતો. 3 પોલીસ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. 4 પોલીસકર્મીઓમાંથી માત્ર ફયાઝ અહમદ ભટ્ટ પરત આવ્યા છે. બીજી તરફ બાંદીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. તો આતંકીઓએ 3 પોલીસ કર્મીઓની હત્યા કરી નાખી છે. જે પ્રમાણે 3 પોલીસ જવાનના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. મોટી સફળતા બાંદીપોરામાં મળી છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ઓફિસરોને કિડનેપ કરી લેવામાં આવ્યા હતા. 4 ઓફિસરને કિડનેપ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1 પોલીસકર્મી છે તેને છોડી મૂકવામાં આવ્યો હતો અને બાકીના 3 પોલીસકર્મી છે તેમને આતંકીઓએ મારી દીધા છે. ફયાઝ અહેમદ ભટ્ટ પરત આવ્યો હતો ત્યારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.